તીર્થંકરો સિદ્ધ ચક્રના કેન્દ્રમાં પંચ પરમેશી આવ્યા, શ્રાવક કે શ્રાવિકા નો પદમાં ક્યાંય નથી. એનું કારણ ક્યારેક સમય મળે તો ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજનું નૌપદ પ્રકાશ પુસ્તક વાંચવા જેવું છે. એમણે અર્યંતથી લગાવીને સાધુ પદની વિવેચના પૂજાના માધ્યમે કરીશ. કાલે નાના મહારાજે ગાઈ ને યશો વિજય ઉપાધ્યાય પદ્મ વિજયજી મહારાજની આ પૂજાઓની ઢાળ ગાઈશ. આ ઢાળ ઉપર ભુવન ભાનુસુરી મહારાજે વર્ષો પહેલા મુંબઈની અંદર રોજ સવાર પડે અને વાચના આપતા એ આ ઢાળના આધારે આપતા, અને શ્રાવકે ઉતારી લીધી હતી. સાહેબે એને છેલ્લે ચેક કરી અને એના આધારે પંચ પરમેશ્વરની વિવેચના નૌપદ પ્રકાશ ભાગ એક, ભાગ બે, ભાગ ત્રણ રૂપે પ્રગટ થઈ છે. મહારાજે એમાં એક સરસ પ્રશ્ન ઉઠાવ્યો કે ભાઈ નૌપદમાં શ્રાવક અને શ્રાવિકાનું સ્થાન કેમ નથી, એ તો તમે સ્વીકારી લીધું, કેમ નહીં, વાય નોટ? હવે એ જવાબ આપ. બીજા સંસારીઓ કરતા તો તમે જુદા પડો કે ના પડો? શું કીધું? બહુ સરસ, એકદમ પરફેક્ટ. કાં તો તમે વાંચ્યું લાગે છે, યા તો મને સાંભળ્યું લાગે છે. જાહેર પંચ પરમેશ્વરીઓ પણ આપણા માટે જો આદર્શભૂત હોય તો સંયમી એ આદર્શભૂત છે. અને અર્યંતથી લગાવીને સાધુ આ પાંચ પાસે શું છે? સર્વવીરતિ છે, બરાબર છે. શ્રાવકની પાસે સંપૂર્ણ સંયમ નથી, સંપૂર્ણ વ્રત નથી, માટે શ્રાવકને હંમેશા સંસારી માટેનો ગોલ શું હોય ખબર છે? સંપૂર્ણ સંયમ. તમારી પાસે દેશવીરતી છે એની ના નહીં, પણ દેશથી સંયમ એ તમારું લક્ષ્ય કે તમારું ગોલ નથી. ગોલ જો હોય તો શું હોય? સંપૂર્ણ સંયમ. અને શ્રાવક કે શ્રાવિકા પાસે એ સંપૂર્ણ સંયમ નથી, માટે નવ પદમાં શ્રાવક શ્રાવિકાનો સમાવેશ કરવામાં નથી આવે. નમો લોહે સૌ સાહુણમ, પછી સીધું છઠ્ઠું પદ શું આવે? ઓમ રીમ નમો દંસણસ, ઓમ રીમ નમો બોલો નાણસ, ઓમ રીમ નમો ચારિતસ, અને ઓમ રીમ નમો ક્યાંય આવ્યું? ઓમ રીમ નમો લોહે સાવયાણમ, સાવિયાણમ. શ્રાવિકા શ્રાવકમાં સમાય જેમ સાધ્વીજી સાધુમાં સમાઈ ગયા છે. ઓમ નમો લોહે સૌ સાહુણમ બોલ્યા તો હવે નમો લોહે સૌ સાહુણીનમ અલગ પાડવાનું છે. શ્રાવક માં જેમ શ્રાવિકા સમાઈ જાય એમ સાધુમાં સાધ્વીજી સમાઈ ગયા. પણ શ્રાવક અને શ્રાવિકા એ વંદનીય નથી, એ પૂજનીય નથી, કારણ કે એની પાસે સંપૂર્ણ સંયમ નથી. ઓકે, આગળ વધીએ સિદ્ધ પદની વાતમાં. સિદ્ધના ગુણ કેટલા? આઠ. આચારાંક સૂત્રની અંદર બહુ સરસ મજાના સિદ્ધના ગુણ મૂક્યા, 31. કેટલા? 31. પૂછો કોઈ પણ સાધુ સાધ્વી જ્યારે વંદિતુની જગ્યાએ પગામ સિદ્ધાય બોલતા હોય ત્યારે શું બોલે? 31 સિદ્ધાઈ ગુણે હિમ. સિદ્ધના ગુણ કેટલા છે? 31. બસ એ વિસ્તાર છે. ન સદ્દે, ન રૂવે, ન ગંધે, ન રસે, ન ફાસે. મોક્ષમાં ગયા પછી શબ્દ નથી, રૂપ નથી, રસ નથી, ગંધ નથી, સ્પર્શ નથી. અને સામાન્યથી ગણવા જાવ તો 8 ગુણ, 8 કર્મના ક્ષયથી પ્રાપ્ત થયેલા 8 ગુણ એ સિદ્ધની મૂડી છે. અનંત જ્ઞાન, અનંત દર્શન, બોલો અવ્યાબાદ સુખ, અનંત ચારિત્ર, અક્ષય સ્થિતિ, પછી અરૂપી પણું, અગુરુ લઘુ, અનંત વીર્ય. 8 ગુણના સ્વામી સિદ્ધ પરમાત્મા છે. જ્ઞાનાવરણ કર્મનો ક્ષય થાય એટલે શું મળે? અનંત જ્ઞાન. દર્શનાવરણનો ક્ષય થાય એટલે શું મળે? અનંત દર્શન.
વેદનીય કર્મનો ક્ષય થાય એટલે શું મળે? અવ્યાબાદ સુખ. પછી મોહનીનો ક્ષય થાય, અનંત ચારિત્ર. હવે એમને વારંવાર દીક્ષા લેવાની જરૂર નહીં, એ હવે કાયમ માટે ચારિત્ર જીવનમાં છે. આયુષ્ય કર્મનો ક્ષય થયો, અક્ષય સ્થિતિ પ્રાપ્ત થઈ. નામ કર્મનો ક્ષય થયો, અરૂપીપણું આવી ગયું. ગોત્ર કર્મનો ક્ષય થયો, અગુરુ લઘુપણું આવ્યું. અંતરાય કર્મનો ક્ષય થયો, આત્માનું અનંત વીર્ય બહાર.